हेलो विद्यार्थी मित्रों, वेलकम टू एक्यूमेन। सो आपणे आई थिंक पांच विडियोज आपणे जोई लीधा छे, पांच लेक्चर्स। क्या 50 एमसीक्यू सीरीज जे छे आपणी, एना आपणे लगभग पांच लेक्चर्स जोई गया छे। आजे आपणे छठो लेक्चर जोईशुं, 50 एमसीक्यू जे तमारा जीपीएससी नी एग्जाम में पूछायेला ज क्वेश्चन्स छे। आ बधा ज क्वेश्चन्स जे हुं करावुं छुं ए जीपीएससी नी के गुजरात गवर्नमेंट नी कोईक ने कोईक एग्जाम में पूछाया छे, अने पॉसिबिलिटी छे के आवा ज क्वेश्चन्स तमने आवशे। तो शुरू करीए छे आजनो विडियो, विडियो नंबर 6। पहलो क्वेश्चन छे, काळो डूंगर गुजरातना कया जिल्लामां आवेलो छे? काळो डूंगर गुजरातना कया जिल्लामां आवेलो छे? पेन अने नोट લઈને બેસજો, અથવા ઓએમઆર શીટ અને પેન લઈને બેસજો, અને 50 ક્વેશ્ચનને કુંડાળા કરજો તો ખબર પડશે કે કેટલા આવે છે આપણા 50માંથી। કાળો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? એ કચ્છ, બી ગીર સોમનાથ, સી મહેસાણા, કે ડી બનાસકાંઠા। થોડુંક ઝાખું આવે છે આજે, કેમ કે અક્ષર નાના હતા એટલા માટે, પણ ટેન્શન ન લેતા હું તમને વાંચીને સંભળાવીશ અને દેખાશે એમ તો કોઈ વાંધો નહીં આવે। કાળો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? કચ્છ, ગીર સોમનાથ, મહેસાણા કે બનાસકાંઠા? તો કાળો ડુંગર ક્યાં આવેલો છે? તો એ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલો છે, અને કચ્છ જિલ્લો એ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે। ઓકે, કચ્છ જિલ્લો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો આવેલો છે, અને પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે। કેટલા કિલોમીટરની? 512 કિલોમીટરની સરહદ ધરાવે છે કચ્છ જિલ્લો પાકિસ્તાન સાથે। ઓકે, અહીંયા એક નામ આપ્યું છે બનાસકાંઠા। બનાસકાંઠામાં કેટલા તાલુકાઓ આવેલા છે? 14 તાલુકા। આ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલો છે, 14 તાલુકા આવેલા છે, અને ત્યાંનો એક તાલુકો છે સુઈગામ। સુઈગામ ત્યાં હાલમાં સીમા દર્શન જે છે પાકિસ્તાન સાથેની બોર્ડર, ત્યાંનું દર્શન અહીંયાથી થાય છે। ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ, ક્વેશ્ચન નંબર 2। ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? એ નનામો, બી ગોરખનાથ શિખર ગિરનાર, સી કાળો ડુંગર, કે ડી દાતાર। કાળો ડુંગર હમણાં જ આપણે જોયું ક્યાં આવેલો છે? કચ્છમાં આવેલો છે, રાઈટ? નનામો ડુંગર પણ ક્યાં આવેલો છે? કચ્છમાં આવેલો છે। તો ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? ગોરખનાથ શિખર, રાઈટ? તો ગોરખનાથ શિખર જે છે તમારો રાઈટ આન્સર આવે છે, રાઈટ? ત્રીજા નંબરના ક્વેશ્ચન પર જઈએ છીએ, ભારતના કેટલા રાજ્યોમાં વિધાન પરિષદ આવેલી છે? ભારતના કેટલા રાજ્યોમાં વિધાન પરિષદ આવેલી છે? એ 2, બી 4, સી 8, કે ડી 6। કેટલા રાજ્યોમાં વિધાન પરિષદ આવેલી છે? ભારતમાં 38 ટોટલ છે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી, 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો હશે, રાઈટ? ઓકે, તો ભારતના કેટલા રાજ્યોમાં વિધાન પરિષદ આવેલી છે? 2, 4, 8 કે 6? તો કેટલા રાજ્યોમાં વિધાન પરિષદ આવેલી છે? આપણા ટોટલ રાજ્યો છે એમાં 6 રાજ્યોમાં વિધાન પરિષદ આવેલી છે। એમાં ઉપરની બાજુ પર જોઈએ તો બિહાર, યુપી, નીચે આવીએ તો મહારાષ્ટ્ર, કર્ણાટકા, એક તમિલનાડુ આવશે, અને બીજું કયું આવશે? આંધ્રપ્રદેશ આવશે। ઓકે, આમાં થોડુંક વેરીફાઈ કરી લેજો, બાકી આ બે તો સાચા જ છે, મહારાષ્ટ્ર અને કર્ણાટક પણ સાચું છે, રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છે, ક્વેશ્ચન નંબર 4 પર, 6 રાજ્યો શ્યોર છે? ભારતીય રાષ્ટ્રીય નીતિ મુજબ કેટલા રાજ્યોને કેટલા ટકા જંગલો હોવા જોઈએ? ઓકે, ભારતની રાષ્ટ્રીય નીતિ મુજબ દરેક રાજ્યમાં કેટલા ટકા જંગલો હોવા જોઈએ? દરેક રાજ્યમાં એ 22%, બી 33%, સી 40%, કે ડી 45%। કેટલા ટકા જંગલો હોવા જોઈએ? આ ક્વેશ્ચન છે જીપીએસસીનો, ભારતની રાષ્ટ્રીય નીતિ મુજબ કેટલા ટકા જંગલો હોવા જોઈએ? તો કેટલા ટકા જંગલો હોવા જોઈએ રાષ્ટ્રીય નીતિ મુજબ? ટોટલ 33% જંગલો ટોટલ હોવા જોઈએ, પણ ગુજરાતમાં કેટલા છે? 21.something% જંગલો જે છે ગુજરાતમાં આવેલા છે, એટલે ગુજરાતમાં પણ જંગલ ઓછા જ છે, રાઈટ? મધ્યપ્રદેશમાં જંગલ વધારે છે, અને બીજું મિઝોરમમાં પણ જંગલો સારા એવા પ્રમાણમાં છે, રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 5 પર જઈએ, ઇન્સ્યુલિનને કયા રોગો સાથે સંકળાયેલ છે? ઇન્સ્યુલિન કયા રોગ સાથે સંબંધ ધરાવે છે? એ ક્ષય એટલે કે ટીબી, બી ડાયાબિટીસ, સી મલેરિયા, કે ડી સંધિવા। સંધિવા એ હાડકાને લગતો રોગ છે, અને હાડકાને લગતો રોગ આ પણ જીપીએસસીમાં અને ઘણી બધી એક્ઝામમાં ગવર્મેન્ટની પૂછાઈ ગયેલી છે, ઇન્સ્યુલિન કયા રોગ સાથે સંબંધ છે? ઇઝી ક્વેશ્ચન છે, આવડવો જોઈએ, જનરલ નોલેજ જેવો જ ક્વેશ્ચન છે, ભલે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં આવે પણ આને જનરલ નોલેજ જ ગણાય। ઇન્સ્યુલિન કયા રોગ સાથે સંબંધ ધરાવે છે? તો એ ડાયાબિટીસ સાથે સંબંધ ધરાવે છે। ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ, ક્વેશ્ચન નંબર 6, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? હમણાં જ હું તમને કીધું, ક્વેશ્ચન નંબર 1માં જ કીધું, ગુજરાતનો સૌથી મોટો જિલ્લો શું ક્ષેત્રફળની દ્રષ્ટિએ? એ કચ્છ, બી રાજકોટ, સી અમદાવાદ, કે ડી સુરત।
ઈઝી ક્વેશ્ચન છે, આવડવો જ જોઈએ. આ પણ જીપીએસસીમાં પૂછાયેલો છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો, તો શું આન્સર આવશે? આન્સર આવશે એ કચ્છ ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે. ગુજરાતમાં ટોટલ 33 જિલ્લાઓ આવેલા છે અને 252 તાલુકાઓ આવેલા છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. 7 નંબર પર પવનચક્કી એ કયા દેશનું રાષ્ટ્રીય સ્મારક છે? કયા દેશનું પવનચક્કી? ઓકે, ફ્રાન્સ, બી ઓસ્ટ્રેલિયા, સી રશિયા કે ડી ડેનમાર્ક? પૂછાઈ શકે છે આવો ક્વેશ્ચન, હજુ નથી પૂછાયેલો પણ ડેફિનેટલી પૂછાઈ શકે. પવનચક્કી કયા દેશનું રાષ્ટ્રીય સ્મારક છે? તો શું આવશે આન્સર? રાઈટ આન્સર આવશે ડેનમાર્ક. ઓકે, ડેરી ઉદ્યોગ અહીંયા સંકળાયેલો છે. ક્વેશ્ચન નંબર 8, ભારતનો સૌથી મોટો નદીપુરનો માજુલી ટાપુ કઈ નદી પર આવેલો છે? ઓકે, એ બ્રહ્મપુત્ર, બી ગંગા, સી યમુના કે ડી કાવેરી? હવે મેં એક ક્વેશ્ચન પૂછું છું કે આ માજુલી દ્વીપ છે કયા રાજ્યમાં આવેલો છે, એ પણ બતાવજો. કયું રાજ્ય, એ રાજ્ય પણ પૂછાયેલો છે. આ પણ જીપીએસસીનો ક્વેશ્ચન હશે. ભારતનો સૌથી મોટો નદી પરનો માજુલી ટાપુ કઈ નદી પર આવેલો છે? માજુલી દ્વીપ કહેવાય છે અને માજુલી ટાપુ પણ કહેવાય છે, તો કઈ નદી પર આવેલો છે? આન્સર આવશે બ્રહ્મપુત્રા નદી. અને કયા રાજ્યમાં આવેલો છે? તો એ મણિપુરમાં આવેલો છે. ક્યાં આવેલો છે? મણિપુરમાં માજુલી દ્વીપ આવેલો છે. ક્વેશ્ચન નંબર 9 પર જઈએ છે. ભારતમાં સૌથી વધુ કેળાનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? સૌથી વધુ કેળાનું ઉત્પાદન કરતું રાજ્ય, એ રાજસ્થાન, બી આંધ્રપ્રદેશ, સી ગુજરાત કે ડી મહારાષ્ટ્ર? સૌથી વધુ કેળાનું ઉત્પાદન ક્યાં થાય છે? સૌથી વધુ મગફળીનું ઉત્પાદન પણ કહેજો. મગફળી ક્યાં થાય? સૌથી વધુ મગફળી. ભારતમાં સૌથી વધુ કેળાનું ઉત્પાદન ક્યાં થાય? મગફળીનું ઉત્પાદન ક્યાં થાય? દૂધનું ઉત્પાદન ક્યાં થાય એ પણ કહેજો, કેમકે આ પણ પૂછાયેલું છે એક્ઝામમાં. મગફળી પણ પૂછાયેલું છે એક્ઝામમાં. મગફળી અનુસંધાન કેન્દ્ર પણ કહેજો, ક્યાં આવેલું છે મગફળી અનુસંધાન કેન્દ્ર, એ ક્યાં આવેલું છે એ પણ કહેજો. તો ભારતમાં સૌથી વધુ કેળાનું ઉત્પાદન ક્યાં થાય છે? તો એ થાય છે મહારાષ્ટ્ર. રાઈટ, આનો આન્સર છે. સૌથી વધુ મગફળી ક્યાં થાય? તો એ ગુજરાતમાં થાય છે. અને મગફળી અનુસંધાન કેન્દ્ર પૂછે તો ક્યાં થાય? એ આવે જૂનાગઢ. રાઈટ, અને સૌથી વધુ દૂધ ક્યાં ઉત્પાદન થાય? તો ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન થાય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. ક્વેશ્ચન નંબર 10, વર્ષ 1907માં અમેરિકાના કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ સ્થપાયું, જેને લાલા હરદયાળે પાછળથી ખાલી જગ્યા નામ આપ્યું. જેને લાલા હરદયાળે પાછળથી શું નામ આપ્યું? એ આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ, બી ઇન્ડિયન પેટ્રિયોટિક એસોસિએશન, સી ગદર પાર્ટી કે ડી અભિનવ ભારત સમાજ? એટલે અહીંયાથી બે ક્વેશ્ચન બન્યા કે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ કોણે સ્થાપેલું? એણે લાલા હરદયાળે સ્થાપેલું. રાઈટ, એ પણ આવે. અને આમાં જે આન્સર આવશે એનું નામ પણ લાલા હરદયાળે જ રાખ્યું હતું પાછળથી. તો એ શું આવશે? એકદમ ઇઝી ક્વેશ્ચન છે. શું આવશે આમાં? ગદર પાર્ટી નામ રાખેલું. શાનું નામ? ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગનું ગદર પાર્ટી નામ રાખ્યું. કોણે? લાલા હરદયાળે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જે છે. ક્વેશ્ચન નંબર 11, ભારતની આઝાદીની ચળવળ દરમિયાન ચાંદોદ કરનાળી પાસે ખાલી જગ્યાની સ્થાપના કરાઈ, જેમાં અંદર ખાને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી. કઈ જગ્યા પર? ગુજરાતમાં ચાંદોદ કરીને જગ્યા આવેલી છે કરનાળી પાસે, એમાં ખાલી જગ્યાની સ્થાપના કરાઈ જેમાં અંદર ખાને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી. એ આશ્રમશાળા, બી નિવાસી વિદ્યાલય, સી ગંગનાથ વિદ્યાલય કે ડી ધ્યાન કેન્દ્ર? આ પણ જીપીએસસીમાં પૂછાયો હતો. ચાંદોદ કરનાળી પાસે શું હતું? તો એ ગંગનાથ વિદ્યાલય કરીને શરૂ કરવામાં આવ્યું હતું, કે જ્યાં શું ચાલતું હતું? ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી. ઓકે, ક્વેશ્ચન નંબર 12 પર જઈએ છીએ. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સૌ પ્રથમ નેતા ગુજરાતમાં, રાઈટ, કોણ હતું? એ બરીન્દ્ર કુમાર ઘોષ હતા, બી અરવિંદ ઘોષ હતા, સી છોટુભાઈ પુરાણી કે ડી અંબુભાઈ પુરાણી? ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સૌ પ્રથમ નેતા, પહેલા નેતા, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. આ પણ પૂછાયેલો છે જીપીએસસીમાં, ઘણી બધી એક્ઝામમાં પૂછાયો છે. તો શું આવશે? ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી હતી? એ કરી હતી અરવિંદ ઘોષે. રાઈટ, ક્વેશ્ચન નંબર 13, અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિકારીની યોજના આલેખી હતી જેનો ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કરાયો હતો? શું, કયું પુસ્તક હતું જેમાં ક્રાંતિકારી યોજનાઓ આલેખી હતી જેને ફરી પાછળથી ગુજરાતી ભાષામાં અનુવાદ કરાયો હતો? એ ભવાની મંદિર, બી ધ મધર, સી ધ લાઈફ ડિવાઈન અને ડી હ્યુમન સાયકલ? કયું પુસ્તક હતું જેને પાછળથી ગુજરાતીમાં પણ
કન્વર્ટ કરવામાં આવ્યું હતું અને જેમાં ક્રાંતિકારી યોજનાઓ વાલી હતી અરવિંદ ઘોષે. તો કોણ હતું એ, કઈ પુસ્તક હતી એ, એ પુસ્તકનું નામ હતી ભવાની મંદિર. ઓકે, ક્વેશ્ચન નંબર 14 પર જઈએ. 2011ની વસ્તી ગણતરી અનુસાર સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો ગુજરાતનો પૂછ્યો છે. સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો ગુજરાતનો પૂછ્યો છે. એ સુરત, બી અમદાવાદ, સી ખેડા કે ડી બનાસકાંઠા. 2011ની વસ્તી ગણતરી અનુસાર સૌથી વધુ વસ્તી ગીચતા ક્યાં આવેલી છે અને સૌથી ઓછી પણ કહેજો, સૌથી ઓછી વસ્તી ગીચતા પણ કહેજો ક્યાં આવેલી હતી. બનાસકાંઠા જિલ્લામાં કેટલા તાલુકાઓ આવેલા છે? ટોટલ 14 તાલુકા છે, હા, સૌથી વધારે ગુજરાતના. 2011ની વસ્તી ગણતરી અનુસાર સૌથી વધુ વસ્તી ગીચતા ક્યાં હતી? તો સુરતમાં હતી, અને સૌથી ઓછી ક્યાં હતી? કચ્છમાં હતી. ઓકે, આ યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 15 પર જઈએ છે. 2011ની વસ્તી ગણતરી અનુસાર સૌથી વધુ સાક્ષરતા ધરાવતા જિલ્લાઓ કયા? સૌથી વધુ સાક્ષરતા ધરાવતા હતા એ ભાવનગર અને સુરેન્દ્રનગર, બી દેવભૂમિ દ્વારકા અને મોરબી, સી અમદાવાદ અને સુરત કે ડી રાજકોટ અને જૂનાગઢ. 2011ની વસ્તી ગણતરી, હમણાં 2021માં પણ વસ્તી ગણતરી થઈ હતી, એના પણ ડેટા હવે આવશે આપણી પાસે. તો દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય અને કોણ કરે? હોમ ડિપાર્ટમેન્ટ, ગૃહ મંત્રાલય. કોણ કરે? ગૃહ મંત્રાલય કરે છે. તો 2011ની વસ્તી ગણતરી અનુસાર સૌથી વધુ સાક્ષરતા ધરાવતા જિલ્લો કયો? તો અમદાવાદ અને સુરત. 16મા નંબર પર જઈએ છે. નીચેનામાંથી કયા જિલ્લામાં અભયારણ્ય નથી? જો અભયારણ્ય નથી, હા. ઓકે, એ કચ્છ, બી સુરેન્દ્રનગર, સી ગાંધીનગર કે ડી દેવભૂમિ દ્વારકા. ક્યાં અભયારણ્ય નથી આવેલું? સારો ક્વેશ્ચન છે, પૂછાઈ શકવાની શક્યતા વધારે. ગુજરાતના કયા જિલ્લામાં અભયારણ્ય નથી? એક પણ અભયારણ્ય નથી. તો આનો આન્સર શું આવશે? ગાંધીનગરમાં એક પણ અભયારણ્ય નથી આવેલું. ઓકે, ક્વેશ્ચન નંબર 17 પર જઈએ છે. ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કૂવા કયા જિલ્લામાં? સૌથી વધુ પાતાળ કૂવા કયા જિલ્લામાં? એ સુરેન્દ્રનગર, બી રાજકોટ, સી કચ્છ કે ડી ડાંગ. પાતાળ કૂવા સૌથી વધારે ક્યાં છે? કે જમીનમાં ખાડો ખોદીને પાતાળ કૂવો તૈયાર કરે, જમીનમાંથી પાણી કાઢે, એ કયા જિલ્લામાં આવેલું છે સૌથી વધુ, એ પૂછાયું છે અહીંયા. સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ કે ડાંગ, શું આવશે? ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કૂવા કયા જિલ્લામાં? તો રાઈટ આન્સર આવશે એ, સુરેન્દ્રનગરમાં સૌથી વધુ પાતાળ કૂવાઓ આવેલા છે. ક્વેશ્ચન નંબર 18 પર જઈએ. ગુજરાતમાં સૌથી વધુ પિયત વિસ્તાર કયો છે? કયો જિલ્લો પિયતમાં? એ ડાંગ, બી આણંદ, સી જૂનાગઢ કે ડી મહેસાણા. પિયત એટલે કે શું? સિંચાઈ પણ કહેશે. સિંચાઈ, સૌથી વધુ સિંચાઈ ક્યાં થાય છે? પિયત ધરાવતો જિલ્લો કયો છે? સૌથી વધુ સિંચાઈની સુવિધાઓ ક્યાં આવેલી છે? કયા જિલ્લામાં? શું આણંદ, ડાંગ, જૂનાગઢ કે મહેસાણા? ક્યાં આવશે? ઓકે, તો આનો આન્સર આવશે મહેસાણા જિલ્લામાં સૌથી વધુ સિંચાઈ સુવિધા પ્રાપ્ત છે. ક્વેશ્ચન નંબર 19 પર જઈએ છે. વિશ્વ ટીબી દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે? વિશ્વમાં ટીબી દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે? એ 20 માર્ચ, બી 21 માર્ચ, સી 24 માર્ચ કે ડી 22 માર્ચ. ટીબી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? ટીબી, ઓકે, ટ્યુબરક્યુલોસિસ. ટીબી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? 20 માર્ચ, 21 માર્ચ, 24 માર્ચ કે 22 માર્ચ. તો શું આવશે આન્સર? 24 માર્ચના દિવસે વિશ્વ ટીબી દિવસ ઉજવવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 20 પર જઈએ છે. નીચેનામાંથી કયું સ્થળ રામકૃષ્ણ પરમહંસ સાથે સંકળાયેલું છે? રામકૃષ્ણ પરમહંસ સાથે સંકળાયેલું છે. એ સેવાશ્રમ, બી પાણીપત, સી બેલુર કે ડી વીરપુર. વીરપુર એટલે કહ્યું આપણું રાજકોટવાળું વીરપુર, કે જ્યાં જલારામ બાપાનું મંદિર આવેલું છે. નીચેનામાંથી કયું સ્થળ રામકૃષ્ણ પરમહંસ સાથે સંકળાયેલું છે? સ્વામી વિવેકાનંદના ગુરુ હતા કોણ? રામકૃષ્ણ પરમહંસ, રાઈટ. તો એમની સાથે કયું સંકળાયેલું છે સ્થળ નીચેનામાંથી? બેલુર મઠ કરીને જે જગ્યા છે એ રામકૃષ્ણ પરમહંસ સાથે સંકળાયેલી છે. ક્વેશ્ચન નંબર 21 પર જઈએ છે. ભારતના નેપોલિયન તરીકે કોને ઓળખવામાં આવે છે? વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જીપીએસસી, જીએસએસબી, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ, બધી જ એક્ઝામમાં પૂછાયેલો છે. ભારતના નેપોલિયન તરીકે કોને ઓળખવામાં આવે છે? એ ચંદ્રગુપ્ત, બી કર્ણદેવ, સી ભીમદેવ કે ડી સમુદ્રગુપ્ત. ભારતનો નેપોલિયન, આ જે રાજા છે એને એના સિક્કાઓ હતા, સિક્કા એના પર વીણા વગાડતો દર્શાવવામાં આવેલો હતો. વીણા વગાડતો દર્શાવવામાં આવેલો છે સિક્કા પર, આ જ રાજા છે. આ ચારમાંથી જે એક નામ છે જેને ભારતનો નેપોલિયન પણ કહેવાય છે, અને એના જે સિક્કા મળ્યા હતા એના પર એને વીણા વગાડતો દર્શાવવામાં આવેલો છે. તો એ રાજાનું નામ શું આવશે? સમુદ્રગુપ્ત. ઓકે, સમુદ્રગુપ્ત કે જેને સિક્કા પ્રાપ્ત થયા છે જેના પર એને વીણા વગાડતો, એટલા માટે એને વધારે સંગીત પસંદ હશે. ક્વેશ્ચન નંબર 22 પર જઈએ છે.
નીચેનામાંથી કયા ગ્રહ સવારનો તારો કહેવામાં આવે છે? કયા ગ્રહને સવારનો તારો કહેવામાં આવે છે? એ શુક્ર, બી મંગળ, સી બુધ કે ડી શનિ. નીચેનામાંથી કયા ગ્રહને સવારનો તારો કહેવાય છે? ઓકે, મોર્નિંગ સ્ટાર, સવારનો તારો. મોર્નિંગ સ્ટાર પણ પૂછાઈ શકે તમને, એવું પણ બની શકે. આ પણ ક્વેશ્ચન જીપીએસસીમાં પૂછાયેલો છે. નીચેનામાંથી કયા ગ્રહને સવારનો તારો કહેવાય? શુક્ર, મંગળ, બુધ કે શનિ. તો રાઈટ આન્સર શું આવશે? શુક્ર. હવે અહીંયા છે મંગળ, એટલે મંગળને કયા બે ગ્રુપ ગ્રહો છે? ફોબોસ અને ડિમોસ. બુધ અને શુક્ર આ બે ગ્રહ એવા છે કે જેમને એક પણ ઉપગ્રહ નથી આવેલો, રાઈટ? આ વસ્તુ યાદ રાખજો. અને શનિ ગ્રહને વલયો આવેલા છે. વલયો, વલયો કયા ગ્રહને આવેલા છે? તો શનિ ગ્રહને. તો આમાંથી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન મળે છે આપણાને. ક્વેશ્ચન નંબર 23માં સરસ્વતી સાધન યોજના અંતર્ગત કન્યાઓને શું આપવામાં આવે છે? આ પણ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. દફતર, આઈપેડ, સાયકલ. સરસ્વતી સાધન યોજના અંતર્ગત કન્યાઓને શું આપવામાં આવે છે? સરસ્વતી સાધન યોજના અંતર્ગત શું આપવામાં આવે છે કન્યાઓને? તો સાયકલ આપવામાં આવે છે. આ યોજનાનો ક્વેશ્ચન છે, જીપીએસસીમાં પૂછાયેલો છે. આ ઇમ્પોર્ટન્ટ રહેશે, યાદ રાખજો. સરસ્વતી સાધન યોજના આવે એટલે શું? સીધું સાયકલ યાદ આવી જોઈએ. ક્વેશ્ચન નંબર 24 પર જઈએ છે. પાવાગઢનો ડુંગરમાંથી નીકળતી નદીનું નામ, પાવાગઢનો જે ડુંગર છે તેમાંથી કઈ નદી નીકળે છે? એ નર્મદા, બી વિશ્વામિત્રી, સી સરસ્વતી કે ડી ભાદર. પાવાગઢના ડુંગરમાંથી નીકળતી નદીનું નામ, 10 સેકન્ડ છે તમારી પાસે, આન્સર કરો. પાવાગઢના ડુંગરમાંથી નીકળતી નદીનું નામ તો કઈ આવશે? રાઈટ આન્સર શું આવશે? વિશ્વામિત્રી. ઓકે, ક્વેશ્ચન નંબર 25 પર જઈએ છે. આપેલા વિકલ્પોમાંથી કયું પક્ષી અભયારણ્ય નથી? યાદ રાખજો, પક્ષી અભયારણ્ય નથી. અભયારણ્ય તો છે પણ પક્ષી અભયારણ્ય નથી. મહાગંગા જે દ્વારકામાં આવેલું છે એ, બી ખીજડીયા, સી થોળ જે અમદાવાદમાં આવેલું છે, અને ડી રામપરા કે જે મોરબીમાં આવેલું છે. આમાંથી કયું પક્ષી અભયારણ્ય નથી? તો કયો આવશે આન્સર આમાં? રામપરા અભયારણ્ય જે મોરબીમાં આવેલું છે તે પક્ષી નથી. બાકી ખીજડીયા જે જામનગરમાં છે, મહાગંગા જે દ્વારકામાં છે, અને થોળ અમદાવાદને પણ કદાચ મહેસાણા આવશે. અહીંયા મહેસાણા, થોડું વેરીફાઈ કરી લેજો આ વસ્તુ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 26 પર જઈએ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની ટેકરીઓમાં સૌથી ઊંચું શિખર કયું છે? એ બેલા, બી માથાસર, સી નાનગીર કે ડી વેણુ. નર્મદા જિલ્લાના રાજપીપળાની ટેકરીઓમાં સૌથી ઊંચું શિખર કયું? બેલા, માથાસર, નાનાગીર કે વેણુ. તો શું આવશે આમાં રાઈટ આન્સર? 10 સેકન્ડ છે તમારી પાસે આનો આન્સર કરવા માટે. શું આવશે રાઈટ આન્સર? રાઈટ આન્સર આવશે માથાસર, જે છે એ રાજપીપળાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે. ક્વેશ્ચન નંબર 27 પર જઈએ છે. ડાંગના ડુંગરાળ પ્રદેશમાં કયું લોકપ્રિય ગિરિમથક આવેલું છે? ડાંગ જિલ્લો જે છે આપણો, ત્યાં કયું લોકપ્રિય ગિરિમથક આવેલું છે? શું એ તારંગા છે, શું એ શામળાજી છે, શું એ તાપુતારા છે કે ડી જેસોર છે? આ પણ કહેજો કે આ કયા જિલ્લામાં છે, જેસોર કયા જિલ્લામાં આવેલું છે, આ શાની માટે લોકપ્રિય છે એ પણ કહેજો. ડાંગના ડુંગરાળ પ્રદેશમાં કયું લોકપ્રિય ગિરિમથક આવેલું છે, એટલે કે હવા ખાવાનું સ્થળ પણ છે આ ગુજરાતનું એકમાત્ર, તો એ કયું છે? આવશે સાપુતારા જે છે એ. હવે આ તારંગા ક્યાં આવેલું છે? તારંગા આવ્યું છે મહેસાણા જિલ્લામાં. અને જેસોર ક્યાં આવેલું છે? તો એ બનાસકાંઠામાં આવેલું છે. અને શાની માટે છે? રીછ અભયારણ્ય છે. શું? રીછ અભયારણ્ય છે જેસોર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન 28 પર જઈએ છે. બનાસકાંઠા જિલ્લાની કઈ પર્વતમાળા અડે છે? બનાસકાંઠા જિલ્લો જે છે આપણો ગુજરાતનો ઉત્તર સાઈડનો છેલ્લો, તે કઈ પર્વતમાળા તેને અડે છે? શું એ અરાવલ્લી છે, શું એ સહ્યાદ્રી છે, શું એ વિંધ્ય છે કે શું એ સાતપુડા છે? ઇઝીલી એલિમિનેટ તમે કરી શકો છો આને. અને આ જે પર્વતમાળા છે એ વિશ્વની સૌથી જૂની પર્વતમાળા પણ છે. વિશ્વની સૌથી જૂની પર્વતમાળા, વિશ્વની સૌથી જૂની પર્વતમાળા, આમાંથી ચાર જેનું આ જ ક્વેશ્ચનનો આન્સર છે એ જ સૌથી જૂની પર્વતમાળા પણ છે. તો બનાસકાંઠા જિલ્લાને કઈ પર્વતમાળા અડે છે? તો એ અરાવલ્લી અડે છે કે જે વિશ્વની સૌથી જૂની પર્વતમાળા પણ છે. ઓકે, ક્વેશ્ચન નંબર 29 પર જઈએ છે. સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી કચેરી સચિવાલય કહે છે, આ સચિવાલય ક્યાં આવેલું છે? ઇનશોર્ટ અહીંયા પૂછ્યું છે કે યુનાઇટેડ નેશનનું જે સચિવાલય છે ક્યાં આવેલું છે? શું એ ન્યુયોર્ક છે, શું એ હેગ છે, શું એ વોશિંગ્ટન છે, શું એ બ્રસેલ્સ છે? ન્યુયોર્ક, હેગ, વોશિંગ્ટન કે બ્રસેલ્સ? યુનાઇટેડ નેશનના મહામંત્રીની કચેરીને સચિવાલય કહે છે, જે ક્યાં આવેલું છે? આ સચિવાલય ક્યાં આવેલું છે?
ક્યાં આવેલું છે ન્યુયોર્કમાં આવેલું છે ઓકે આન્સર ખોટો ના પડવો જોઈએ ક્વેશ્ચન નંબર 30 પર જઈએ છે આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય મથક ક્યાં છે જીપીએસસીમાં ઘણી વખત પૂછાયેલો છે આંતરરાષ્ટ્રીય અદાલત જે છે એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે એ હેગ બી ન્યુયોર્ક સી વોશિંગ્ટન કે ડી પેરિસ આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો એ ક્યાં આવેલું છે હેગ કરીને જગ્યા છે જે આવેલી છે નેધરલેન્ડમાં ત્યાં આવેલું છે આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય મથક ક્વેશ્ચન નંબર 31 પર જઈએ છે વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે શું WHO કરે છે શું એ IMF કરે છે શું એ FAO કરે છે કે શું એ ILO કરે છે ડી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય તો વેરી ઇઝી કોણ કરે છે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કરે છે ક્વેશ્ચન નંબર 32 પર જઈએ છે ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી સૌપ્રથમ પ્રજા કઈ આવી હતી જીપીએસસીનો ક્વેશ્ચન છે અને સૌથી છેલ્લે જનાર પ્રજા પણ આ જ હતી સૌથી છેલ્લે જનાર પ્રજા પણ આ જ હતી લગભગ 1961માં લોકો અહીંયાથી ગયા હતા આ જ પ્રજા જે આવી હતી એ શું લઈને આવી હતી અહીંયા તમાકુ લાવનાર આ જ હતા પછી બટાકા આપણે જે ખાઈએ છીએ પોટેટો ચિપ્સ એ પોટેટો લાવનાર પણ આ જ પ્રજા હતી પપૈયું લાવનાર પણ આ જ પ્રજા હતી પપૈયું પણ કોણ લાવ્યું હતું આ જ પ્રજા તો એ કઈ પ્રજા છે જે સૌપ્રથમ ભારતમાં આવી હતી તો એનો આન્સર શું આવશે એ પોર્ટુગીઝ લોકો સૌ પ્રથમ આવ્યા હતા અને સૌથી છેલ્લા અહીંયાથી ગયા હતા ક્વેશ્ચન નંબર 33 છે ઈસવીસન ખાલી જગ્યામાં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો કોણે આપ્યો એલિઝાબેથે કોણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને તો શું એ 1590માં આપ્યો 1595માં આપ્યો 1600માં આપ્યો કે 1605માં આપ્યો કઈની રાણી હતી ઇંગ્લેન્ડની રાણી રાણી એલિઝાબેથે કઈ કંપનીને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના રાજ્યો સાથે વેપાર કરવાનો પરવાનો આપેલો કયું સાલ હતું કે કયું ઈયર હતું એ કે કયું વર્ષ હતું એ કયું હતું ઈસવીસન 1600માં એણે વેપાર કરવાનો પરવાનો કોને આપેલો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ક્વેશ્ચન નંબર 34 પર જઈએ સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ક્યારે થઈ હતી યુએનઓની સ્થાપના શું એ 24 ઓક્ટોબર 1945 24 ઓક્ટોબર 1946 23 ઓક્ટોબર 1945 કે 24 ઓક્ટોબર 1946 23-24 ઓક્ટોબર છે ખાલી વર્ષ બદલાયું છે 45 અને 46 તો યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કયા દિવસે થઈ હતી આ દિવસને યુનાઇટેડ નેશન્સ ડે પણ કહેવામાં આવે છે તો એ કયો ડે આવે એ આવશે 24 ઓક્ટોબર 1945 35 નંબરના ક્વેશ્ચન પર જઈએ છે વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી હતી સૌ પ્રથમ પસંદગી ગાંધીજીએ કોની કરી હતી અને આ વ્યક્તિગત સત્યાગ્રહ કયા વર્ષે થાય છે એ પણ મને કહો શું એ વિનોબા ભાવે હતા શું એ સરદાર પટેલ હતા શું એ જવાહરલાલ નહેરુ હતા કે શું એ મૌલાના અબુલ કલામ આઝાદ હતા વ્યક્તિગ્રહ સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી હતી અને વ્યક્તિગત સત્યાગ્રહ ક્યારે થયો હતો એ વર્ષ પણ પૂછાય છે જીપીએસસીનો આ ક્વેશ્ચન બને છે અને પૂછાયેલો પણ છે તો કોણ હતા વ્યક્તિગત સત્યાગ્રહ સૌથી પહેલાં વિનોબા ભાવે એક ચળવળ ચલાવી હતી એનું નામ શું હતું ભૂદાન ચળવળ કઈ ભૂદાન ચળવળ હતી અને ક્યારે થયો હતો વ્યક્તિગત સત્યાગ્રહ 1940માં થયો હતો અને ભારત છોડો આંદોલન ક્યારે થયું હતું 1942માં થયું હતું અને આઝાદી પહેલાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સૌથી લાંબો સમય અધ્યક્ષ કોણ રહ્યા હતા મૌલાના અબુલ કલામ આઝાદ એ કયું વર્ષ હતું 1940થી લઈને 1946 અને ભારત જ્યારે આઝાદ થયું ત્યારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા એ પણ પૂછાયું છે એક્ઝામમાં તો એ કોણ હતા JB કૃપલાની અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના પૂછે છે ક્યારે થઈ હતી 1885માં 26મી ડિસેમ્બર ક્યાં થઈ હતી મુંબઈ અને એના અધ્યક્ષ કોણ હતા વ્યોમેશ ચંદ્ર બેનર્જી ઓકે આ પણ ક્વેશ્ચન પૂછાય છે તો આ સ્લાઇડમાં બહુ બધી ઇન્ફોર્મેશન તમને મળી છે ક્વેશ્ચન નંબર 36 પર જઈએ અસહકાર આંદોલનની શરૂઆત ખાલી જગ્યાએ કેસરે હિંદની ઉપાધિ ત્યાગીને કરી હતી અસહકાર આંદોલન કયા વર્ષે થયું હતું એ પણ કહેજો આ પણ પૂછાયેલો છે જીપીએસસીનો જ ક્વેશ્ચન છે ચાલો
केसर हिंदनी उपाधि अंग्रेजोए आपी हती के जे फरत परत कर दीधी हती कोणे असहकार आंदोलनना शुरुआत वक्ते तो ए कोण हता ए मोतीलाल नेहरू हता महात्मा गांधी हता असफली हता केडी चक्रवर्ती राजगोपालाचारी हता कोण हता ए व्यक्ति के जेने केसर हिंद जेने के नाइटहुड पण कहेवाय छे शुं कहेवाय छे नाइटहुड जे उपाधि हती ए फरत आपी दीधी हती केसर हिंदनी उपाधि एक नाइटहुडनी उपाधि पण कोणे फरत आपी दीधी हती ए पण कहेजो આનો આન્સર આગળ આવશે એટલા માટે આમાં નહીં કહું મેં પણ નાઇટ ઉડની ઉપાધિ કોણે આપી હતી એ તમારે કેવું કહેવાનું છે આ જ આન્સરમાં અસહકાર આંદોલનની શરૂઆત ખાલી જગ્યાએ કેસર હિંદની ઉપાધિ ત્યાગીને કરી હતી તો એ કોણ હતા મહાત્મા ગાંધી અને અસહકાર આંદોલન કયા વર્ષે થયું હતું તો 1922ની આસપાસ થયું હતું અને ત્યારે શું થયું હતું ચોરી ચોરા કાંડ એ કઈ જગ્યા પર થયો હતો ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ओके हाँ याद रखो उत्तर प्रदेश गोरखपुर में चोरी चोरा कांड 1922 में थोड़ा था असहकार आंदोलन पर त्यारे ज थयुं हतुं क्वेश्चन नंबर 37 रोलेट एक्ट ने काळो कायदो कोणे कह्यो हतो ब्लेक लॉ काळो कायदो कोणे हतो गांधीजी सरदार पटेल सुभाष चंद्र बोस के चक्रवर्ती राजगोपालाचारी रोलेट एक्ट क्यारे आव्यो हतो ए रोलेट एक्ट ए पण तमारे कहेवानुं छे रोलेट एक्ट ने काळो कायदो कोणे कह्यो हतो તો કોણે કહ્યો હતો મહાત્મા ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો હતો 38 પર જઈએ જલિયાવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં નીચેના પૈકી કયા મનુભાવે નાઇટહુડનો ખિતાબ સરકારને પરત કર્યો હતો તો જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો ને એ પણ તમારે કહેવાનું છે શું એ રવિન્દ્રનાથ ટાગોર હતા શું એ સત્યેન્દ્રનાથ ટાગોર હતા સુરેન્દ્રનાથ બેનર્જી કે જગદીશ ચંદ્ર બોઝ કોણ હતા જલિયાવાલા બાગ હત્યાકાંડ કરે કઈ સાલે થયો હતો 1919માં થયો હતો રાઈટ કયા મહાનુભાવે નાઇટહુડનો ખિતાબ આપ્યો હતો ફરજ તો રવિન્દ્રનાથ ટાગોરે નાઇટહુડનો ખિતાબ પરત આપી દીધો હતો ક્વેશ્ચન નંબર 39 પર જઈએ છીએ જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેરમાં યોજાયેલા દ્વિતીય આંતરરાષ્ટ્રીય પરિષદમાં વંદે માતરમ મંત્ર અંકિત કરેલો ભારતનો તિરંગો ધ્વજ સૌપ્રથમ કોણે હિંમતભેર ફરિયાવ્યો હતો કોણ હતા એ કે મેડમ બિગાઈજી કામા શ્યામજી કૃષ્ણ વર્મા છગન ખેરાજ વર્મા કે ડી લાલા હરદયાળ કઈ જગ્યા પર જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેરમાં કોણ હતું એ જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેરમાં તો એ હતા મેડમ ભીખાઈજી કામા રાઈટ આનો આન્સર આવશે અને શ્યામજી કૃષ્ણ વર્મા ક્યાંના હતા એ હતા કચ્છના કે જે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત ભણાવતા હતા સંસ્કૃત અને 2003માં એમના અસ્થિ એમના એમના વાઇફના અસ્થિ ભારતમાં લાવેલા હતા કયા સાલમાં 2003માં અને શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી પણ ક્યાં આવેલી છે કચ્છમાં જ આવેલી છે ઓકે અહીંયાથી આટલા આન્સર તમને ખબર પડે છે ક્વેશ્ચન નંબર 40 કયા મહાન દેશભક્ત અને તેમના પત્નીના અસ્થિ અહીંયા જ મેં તમને આન્સર આપી દીધો તો એ શું આવશે શ્યામજી કૃષ્ણ વર્મા ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છે અહીંયા હું તમને પૂછું કે મોહનલાલ પંડ્યાનું બીજું કયા નામે ઓળખતા હતા મોહનલાલ પંડ્યાને શું નામે ઓળખતા હતા તો ડુંગળી ચોર શું નામ હતું એમનું ડુંગળી ચોર કહેતા હતા કોણે આપ્યું હતું ડુંગળી ચોર નામ તો એ આપ્યું હતું ગાંધીજીએ ઓકે ક્વેશ્ચન નંબર 41 પર જઈએ છે બ્રિટિશ ગવર્નર જનરલ કોર્નોવોલિસના સમયમાં શૈરે મૈસૂર તરીકે કોના કોર્નર સમયમાં કોર્નોવોલિસના સમયમાં શું એ હૈદર અલી હતા શું એ કૃષ્ણરાજ વેડિયાર તૃતીય હતા શું એ ટીપુ સુલતાન હતા કે પેશવા માધવરાવ પ્રથમ હતા કોણ હતા બ્રિટિશ ગવર્નર જનરલ કોણ હતો તમે કોર્નોવોલિસ અને શૈરે મૈસૂર મૈસૂરનો વાઘ એવું પણ પૂછાય કદાચ તમને શહેરે મૈસૂર કે મૈસૂરનો વાઘ તરીકે પણ પૂછાઈ શકે છે તો એ કોણ હતા તો એ કોણ હતા ટીપુ સુલતાન કે જે મૈસૂરના વાઘ તરીકે ઓળખાતા હતા ક્વેશ્ચન નંબર 42 પર જઈએ છીએ સહાયકારી યોજના નીચેના પૈકી કયા બ્રિટિશ હાકેમે દાખલ કરી હતી કોર્નોવોલિસ સર જ્હોન શોર સી વેલેસ્લી કે ડી રોબર્ટ ક્લાઇવ સહાયકારી યોજના દાખલ કરનાર કોણ હતા સહાયકારી યોજના કોણે દાખલ કરી હતી તો વેલેસ્લીની સહાયકારી યોજના હતી રાઈટ ક્વેશ્ચન નંબર 43 પર જઈએ છે ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોણે કરી હતી જીપીએસસીનો ક્વેશ્ચન છે ઇમ્પોર્ટન્ટ શું એ વેલેસ્લીએ કરી હતી શું એ ડેલહાઉસી કરી હતી શું વોરન હેસ્ટિંગે કરી હતી કે વિલિયમ બેન્ટિંગે કરી હતી ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોણે કરી હતી જાહેર બાંધકામ ખાતા પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ તો એ કોણે કરી હતી જાહેર બાંધકામ ખાતાની સ્થાપના ડેલહાઉસીએ કરી હતી વિલિયમ બેન્ટિંગે શું કર્યું હતું સતી પ્રથાને નાબૂદ કર્યો હતો રાઈટ કયું આ સાલ હતું 1829 ઓકે
नेक्स्ट 44 पर जगह है प्रथम विश्वयुद्ध खाली जगह थी खाली जगह दरमियान थयुं जीपीएससी नो पूछायेलो क्वेश्चन है प्रथम विश्वयुद्ध शू 1911-1917 1914-1918 सी 1915-1918 के डी 1912-1919 प्रथम विश्वयुद्ध क्या वर्ष थी क्या वर्ष दरमियान थयुं तो क्यारे थयुं हतुं प्रथम विश्वयुद्ध प्रथम विश्वयुद्ध थयुं हतुं 1914 थी लईने 1918 सुधी क्वेश्चन नंबर 45 पर जाइए छे द्वितीय विश्वयुद्ध की शुरुआत क्या वर्ष में थी हती पहला आपणे पहलू जोयुं के जे 1914 में चालू थयुं हतुं अने 1918 में पती गयुं हतुं द्वितीय विश्वयुद्ध की शुरुआत क्यारे थी हती 1936 1938 के 1939 36 37 38 के 39 पहलू जे छे फर्स्ट અને દ્વિતીય ક્યારે થયું હતું તો દ્વિતીય થયું હતું 1939માં હવે મને આન્સર આપો કે તૃતીય ક્યારે થયું હતું તૃતીય વિશ્વયુદ્ધ ક્યારે થયું હતું તૃતીય વિશ્વયુદ્ધ ક્યારે થયું હતું તૃતીય વિશ્વયુદ્ધ થયું જ નથી ઓકે થશે ત્યારે આપણે જોઈશું એટલે તૃતીય વિશ્વયુદ્ધ છે જ નહીં ક્વેશ્ચન નંબર 46 પર જઈએ છીએ ભારતના આવવાના જળમાર્ગની શોધ માટે થયેલા પ્રયત્નો દરમિયાન ખાલી જગ્યાએ કેપ હોપ ગુડ હોપની ભૂશીર શોધી હતી ઇમ્પોર્ટન્ટ આઈએમપી ભારત આવવાના જળમાર્ગની શોધ માટે થયેલા પ્રયત્નો દરમિયાન ખાલી જગ્યાએ કેપ હોપ ગુડ હોપની ભૂશીર શોધી હતી આ જીસીઆરટીનો ક્વેશ્ચન છે જીસીઆરટી 6-12 વેરી ઇમ્પોર્ટન્ટ ત્યાંનો જ ક્વેશ્ચન છે આ તો કોણે શોધી હતી શારી આશાની ભૂશીર કેપ હોપ ગુડ હોપ એને બાર્થોલોમિયો ડાયઝે શોધી હતી ક્વેશ્ચન નંબર 47 પર જઈએ છીએ ક્રિસ્ટોફર કોલંબસે ખાલી જગ્યાના રાજાની આર્થિક મદદથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની યાત્રા શરૂ હતી ક્રિસ્ટોફર કોલંબસ ઓકે જેણે શું શોધ્યું હતું અમેરિકા એ મર્યો ત્યાર સુધી એને એવું લાગ્યું કે એને ભારત શોધ્યું છે પણ રિયલમાં એણે શોધ્યું હતું કે અમેરિકા શોધ્યું છે અને ભારત કોણે શોધ્યું હતું તો એ વાસ્કોદિગામાએ શોધ્યું હતું વાસ્કોદિગામા જેણે કચ્છના કાંજી માલમે મદદ કરી હતી બરાબર અને કયો રાજા હતો જ્યારે આવ્યો હતો ત્યારે ઝામોરિન આ ઝામોરિન રાજા કયા જાતિનો હતો એ પૂછ્યું છે એક્ઝામમાં જીપીએસસીના એક્ઝામમાં શું એ હિન્દુ હતો મુસ્લિમ હતો શીખ હતો કે ક્રિશ્ચિયન હતો ઝામોરિન રાજા કયો કયો ધર્મ પાળતો હતો એવું પૂછાયું છે પણ આજે અહીંયાનો આન્સર આપણે જોઈએ પહેલાં કે ક્રિસ્ટોફર કોલંબસને કયા રાજાએ આર્થિક મદદ કરી હતી ભારત આવવાનો જળમાર્ગ શોધવા માટે તો કયો રાજા હતો એ રાજા હતો ફ્રાન્સનો ઓકે એ રાજા ફ્રાન્સનો હતો ડન અને ઝામોરિન રાજા જે હતો એ હિન્દુ રાજા હતો ક્યાં હતો હિન્દુ રાજા હતો ઓકે યાદ રાખજો આ પૂછાયેલો છે 48 નંબર પ્રથમ વિશ્વયુદ્ધના અંત બાદ જર્મની સાથે સમજૂતી થઈ એ કયા નામે ઓળખાય છે આનો આન્સર તમારે આપવાનો છે ઓકે આનો આન્સર તમારે આપવાનો છે ક્વેશ્ચન નંબર 48 49 ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું હતું શું એ વોરન હેસ્ટિંગ હતા શું એ વેલેસ્લી હતા શું એ ડેલહાઉસી હતા કે શું એ કેનિંગ હતા ભારતના પ્રથમ ગવર્નર જનરલ તો કોણ હતું ભારતના પ્રથમ ગવર્નર જનરલ વેરી ઇઝી વોરન હેસ્ટિંગ્સ હતા ઓકે વેલેસ્લીની આપણે જોઈ હતી કઈ યોજના હતી સહાયકારી યોજના અને આ ડેલહાઉસીની કઈ યોજના હતી વિસ્તારવાદની અને એ ખાલસા નીતિ પણ કરતો હતો શું દરેક રાજ્ય ખાલસા કરવાની તૈયારી કરતો હતો એ ક્વેશ્ચન નંબર 50 આજનો છેલ્લો શ્રાવણ પૂર્ણિમાએ કયો તહેવાર ઉજવાય છે શ્રાવણ મહિનો હોય છે એમાં જે પૂનમ આવે છે એ કયો તહેવાર ઉજવાય છે શું એ શિવરાત્રી છે શું એ દિવાળી છે શું એ હોળી છે કે શું એ રક્ષાબંધન છે કયો આવશે શ્રાવણની પૂર્ણિમાએ કયો તહેવાર ઉજવવામાં આવે છે 10 સેકન્ડ છે તમારી પાસે શ્રાવણ પૂર્ણિમાએ કયો તહેવાર ઉજવવામાં આવે છે તો શ્રાવણ પૂર્ણિમાએ રક્ષાબંધન ઉજવવામાં આવે છે ઓકે ડન તો 50 ક્વેશ્ચન અહીંયા પૂરા થઈ ગયા છે આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે કેમ કે હું એક ક્વેશ્ચનમાં જ અલગ અલગ રીતે જ્યાં પણ પોસિબિલિટી થાય છે ત્યાં હું એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન તમને આપું છું જો આપનો વિડીયો આપણે બહુ લાંબો નથી બનાવતા પણ 50 ક્વેશ્ચન્સ અમે તમને આપીએ છીએ 15-20 મિનિટમાં ટ્રાય કરીએ છીએ કે વિડીયો પતી જાય એટલે બહુ મજાક મસ્તી નહીં કોઈ નહીં ખાલી ને ખાલી ભણવા પર ફોકસ કરજો કેમ કે રિઝલ્ટ ત્યારે જ આવશે જ્યારે તમે ફોકસલી ભણશો તો ફોકસ કરજો સ્ટડીમાં એક્ઝામ તમારી હવે આવવાની જ છે આવા વિડીયો તમારી પાસે ડેઈલી આવતા જ રહેશે આ વિડીયોને જોજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો જેટલા સબસ્ક્રાઈબર અમારા વધશે તો અમને પણ મજા આવશે કામ કરવાની ઠીક છે ચાલો થેન્ક યુ વેરી મચ થેન્ક યુ